ઈડરના પત્રકારો સાથે થયેલ ગેરવર્તણૂકને બાબતે સ્થાનિક તંત્રએ દિલગીરી વ્યક્ત કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડરના મામલતદાર દ્વારા ઈડરના સ્થાનિક ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાને મતગણતરી કવરેજ કરવા માટે પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જે પાસને લઈને તમામ મીડિયા કર્મીઓ ઈડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 2 માર્ચના રોજ મતગણતરીના કવરેજ માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ફરજ પરની સ્થાનિક પોલીસ દ્વારા ગેટ બહાર અટકાવવામાં આવ્યા હતા મીડિયા કર્મીઓને, અને જણાવાયું હતું કે જિલ્લા કલેક્ટરનો પાસ હશે તો જ અંદર પ્રવેશ મળશે. મામલતદારે ઇસ્યુ કરેલા પાસ વેલિડ નથી તેવું કહી મતગણતરી કમ્પાઉન્ડમાં પત્રકારોને પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો, જેને લઈને મીડિયા કર્મીઓની ઉગ્ર રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટર ઈડર ખાતે પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ પત્રકારોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર તરાપ મારતા હોય તેવું જણાય આવતા પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ઈડર મામલતદાર, ઈડર ડીવાયએસપી, ઈડર પીઆઈ, તાલુકા વિકાસ અધિકારી તેમજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી એક દિવસ પ્રતિક ઉપવાસની મંજૂરી માંગવામાં આવતા આખા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું, જેને લઈ ઈડર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ, જેમાં સ્થાનિક તંત્ર દ્વારા મીડિયા કર્મીઓ સાથે થયેલ ગેરવર્તણૂક બાબતે કોમ્યુનિકેશનના અભાવે આવી ઘટના બની હોય, જેને લઈને ઈડર સ્થાનિક તંત્ર દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં ફરી આવું વર્તન ન થાય તે માટે ઈડર મામલતદાર અને ઈડર પ્રાંત અધિકારીએ ખાતરી પણ આપી હતી અને પત્રકારોની જે એક દિવસના ઉપવાસની જે માંગ કરવામાં આવી હતી, જેને લઈને તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને ઈડરના પત્રકારો સાથે થયેલ ગેરવર્તણૂક બાબતે સ્થાનિક તંત્રે દિલગીરી વ્યક્ત કરતા મામલો થાણે પડ્યો હતો. જે મતગણતરી હતી એ દિવસે આપના તરફથી મીડિયાને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, તે છતાં મીડિયાને પ્રવેશ આપવામાં ન આવ્યો, આ બાબતે આપને શું કહેવું છે? મીડિયા સેન્ટર માટે કાઉન્ટિંગ બોર્ડની બાજુમાં અલગથી તમામ મીડિયા મિત્રો ત્યાં શાંતિથી બેસી શકે એ રીતે અમે ત્યાં મીડિયા સેન્ટર ઊભું કરેલું હતું અને એમાં આપવા માટે અમારા તરફથી પાસની પણ અમે વ્યવસ્થા કરેલી હતી. અમારે એ દિવસે કાઉન્ટિંગ બોર્ડમાંથી તમામ પ્રબ્લેમ ઈ અને સીયુ ત્યાં લઈ જવાના હોય અને એમની સાથે પણ અમારું સુપરવિઝન મારું અને અરુ સાહેબ રહેતું હોય છે અને એના પછી તરત જ ટીબીની કામગીરી શરૂ થઈ ગયેલી અને આપને ત્યાં રોક્યા છે એવું અમને કોઈ જગ્યાએથી મેસેજ મળી શક્યા ન હતા. અમારા ફોન હતા એ પણ અમે અમારે જે તે જગ્યાએ કસ્ટડીમાં હતા. છેલ્લા આપ અંદર આવ્યા એના 10 મિનિટ પહેલાં પીઆઈ રાઠવા સાહેબ તરફથી મને મેસેજ મળ્યો રૂબરૂ, ત્યારે એમને કલેક્ટર સાહેબને ત્યાં તમે ચર્ચા કરી અને આ વ્યવસ્થા કરો, એ વખતે મારી જોડે ફોન નહોતો, દરમિયાન આપની વ્યવસ્થા થઈ ગયેલી અને મીડિયા સેન્ટર સુધી આપ આવી ગયેલા એટલે થોડી ઘણી આપને તકલીફ પડી હશે એ પ્રમાણે વહીવટી તંત્ર દિલગીરી વ્યક્ત કરે છે અને હવે પછી ભવિષ્યમાં આપને એમ કે આવી કોઈ ઈડરમાં એમ કે કોઈ મુશ્કેલી ન પડે એના માટે મામલતદાર તરીકે ખાતરી આપું છું. સાહેબ, અમે 2.5 કલાક સુધી બહાર હેરાન થયા, આખા તમારા મિસમેનેજમેન્ટના કારણે, બરોબર છે? અમે એ દિવસે કાઉન્ટિંગ અને અમારી ટીબીની કામગીરી, કાઉન્ટિંગની કામગીરી અને ઉમેદવારો, એજન્ટો, એમની રોજકામ કરવાની એ તમામ પ્રકારની સુપરવિઝનમાં અમારી નજર હોય છે
અને ત્યાં બીજા કોઈ પણ કર્મચારીને અવર જવર ખૂબ ઓછી હોય છે, જે નિયત કરેલા કર્મચારી અધિકારીઓ અંદર હોય છે, કે જે કાઉન્ટિંગ હોલ અને જે રૂમ છે એટલાથી પ્રિમાઇસિસમાં કોઈ બહાર પણ નથી જતું હોતું અને કોઈ અંદર પણ નથી આવતું, એવી આયોગની પણ સૂચના છે અને અમારા પણ પ્રોટોકોલમાં રહેવું પડે. સાહેબ, આ ચૂંટણી મત ગણતરીને કવરેજથી મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરવામાં કોઈ કારણ? ના 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 ના, મીડિયાને, મીડિયા એ એક જાતની સરકાર છે, મીડિયાને કોઈ જગ્યાએ ત્યાં દૂર રાખવાના નથી. મીડિયાએ કોરોનાની અંદર ઈડરમાં ખૂબ જ સારી સેવા કરી છે, એના હિસાબે કોરોનાની અંદર ઈડરની અંદર ઘણા બધા કેસો આવેલા હતા અને મીડિયાએ તો પોલીસ સ્ટેશનમાં એમને એક સારી એવી એમ કે વ્યવસ્થા ઊભી કરેલી હતી, લોકોને એમના ઘર સુધી પહોંચાડ્યા છે. અહીંનું મીડિયા ખૂબ જ સારું છે, તંત્ર સાથે સંકળાયેલી સહકારથી રહે છે. મીડિયાને કોઈ જગ્યાએ અમે દૂર રાખ્યા નથી, રાખીશું પણ નહીં.